મિત્રો, આજના આપણા વિડીયોમાં ઘડિયા કઈ રીતે સરળતાથી યાદ રહે એની ઉપર ચર્ચા કરશું આપણે. માની લો કે આપણે 12 નો ઘડિયો તૈયાર કરવો છે, તો અહીંયા આપણે આ લાઈનમાં આખો 1 નો ઘડિયો લખી નાખ્યો, 1 2 3 4 બરોબર, એ રીતે 1 નો ઘડિયો, અને આ બાજુની લાઈનમાં આપણે 2 નો ઘડિયો લખી નાખ્યો. હવે શું કરવાનું, જો 12 નો ઘડિયો છે તો અહીંયા આપણે 12 નો ઘડિયો તૈયાર થતો છે, 12 પછી 24 પછી 36 પછી 48 અને પછી અહીંયા તમે જુઓ ધ્યાનથી, આની અંદર માની લો કે તમારી પાસે 3 આંકડા છે તો 0 પહેલાં આપણે લખી નાખવાનું, અને પછી અહીંયા 5 અને આ 1 છે એનો સરવાળો કરી નાખવાનો, 5 વત્તા 1 એટલે કેટલા થાય, 6, એટલે અહીં 6 લખી નાખ. આગળ વધીએ એ જ રીતે અહીંયા 2 લખી નાખવાના, અને અહીંયા 6 વત્તા 1નો સરવાળો કરી નાખવાનો, 6 વત્તા 1નો સરવાળો એટલે કેટલા થાય, 7. પછી એ જ રીતે અહીંયા આપણે 4 લખી નાખવાના, અને અહીંયા 7 વત્તા 1નો સરવાળો કરવાનો, 7 વત્તા 1નો સરવાળો એટલે કેટલા થાય, 8 થઈ જાય. પછી એ જ રીતે અહીંયા આપણે 6 લખી નાખવાના, અને 8 વત્તા 1નો સરવાળો કરીએ એટલે કેટલા થાય, 9, એટલે અહીં 9 લખી નાખવાનો. અહીંયા ફરીથી એકવાર 8 લખી નાખવાના, અને 9 વત્તા 1 એટલે કેટલા થાય, 10, એટલે અહીંયા 10 લખી નાખવાના. હવે આગળ વધીએ, આ 1 અને આ 0 4 આંકડા આવ્યો એટલે 1 અને આ 0 એમનેમ લખી નાખવાના. વચ્ચે આ 0 વત્તા 2નો સરવાળો કરવાનો, 0 વત્તા 2 આપણે કરીએ મિત્રો એટલે 2 થાય, અહીં 2 લખી નાખવાના, એટલે જો આખો 12નો ઘડિયો તૈયાર થઈ ગયો. આશા રાખીએ કે તમને સમજાઈ ગયો હશે કઈ રીતે કરવાનું, બરોબર. 4 આંકડા આવડે તો છેલ્લા 2 લખી અને વચ્ચેના 2નો સરવાળો કરીને વચ્ચે લખી નાખવાના, છેલ્લા 2 લખી નાખવાના. હજી એક ઘડિયો જોઈએ એટલે વધારે ક્લિયર થાય, 14નો ઘડિયો જોઈએ, બરોબર. આગળ વધીએ, ચાલો હવે 14નો ઘડિયો જોઈએ. એટલે 14ના ઘડિયા માટે પહેલાં એ બાજુમાં 1નો ઘડિયો લખી નાખવાનો, અને એ બાજુમાં 4નો ઘડિયો આખો લખી નાખ. હવે જોઈએ 14નો ઘડિયો તૈયાર થતો જશે, જોવો એ 14 આવશે, 14 2 28, બરાબર. પછી એ જ રીતે આગળ વધીએ એના પછીના પોઈન્ટમાં. પછી અહીંયા 3 ડિજિટ આવ્યો એટલે અહીંયા 2 પહેલાં એમને લખી નાખવાનું, અહીંયા 2 હતા એટલે આપણે ડાયરેક્ટ લખતા હતા, 3 આવે તો શું કરવાનું, પહેલાં અહીં 2 લખી નાખ્યો આપણે. પછી આ 3 વત્તા 1નો સરવાળો કરી નાખવાનો, 3 વત્તા 1 એટલે કેટલા થાય, 4, એટલે થઈ ગયા 42. હવે આ ફરીથી એકવાર આ 6 અહીંયા લખી નાખવાના આપણે, અને પછી અહીં 4 વત્તા 1નો સરવાળો એટલે કેટલા થાય, 5. એ જ રીતે અહીં 0 લખી નાખવાનો, 5 વત્તા 2નો સરવાળો કરવાનો એટલે કેટલા થાય, 7. અહીંયા 4 લખી નાખવાના, 6 વત્તા 2 એટલે કેટલા થાય, 8, બરાબર. હવે તમને સમજાતું જશે એટલે આપણે ડાયરેક્ટ સરવાળો કરતા જઈએ, અહીંયા 8 આવશે, 7 વત્તા 2 એટલે કેટલા થાય, 9. અહીંયા 2 આવશે, ફરીથી એકવાર આ અંક લખી નાખવાનો, 8 વત્તા 3 એટલે કેટલા થાય, 11. 8 વત્તા 3, બરાબર, આ 8 વત્તા 3 એટલે અહીંયા 11 લખી નાખ્યા. ફરીથી એકવાર અહીંયા 6 અને 9 વત્તા 3 એટલે કેટલા થાય, 12. હવે 4 અંકો આવ્યા એટલે છેલ્લા 2 પહેલાં લખી નાખ્યા, 1 ને 0 લખી નાખ્યો, જો આ છેલ્લા 2 આપણે લખી નાખ્યા, 1 ને 0. હવે વચ્ચે જે 0 વત્તા 4 કરવાના, 0 વત્તા 4 એટલે કેટલા થાય, 4. અહીંયા 4 લખી નાખો, અને જુઓ આખો 14નો ઘડિયો તૈયાર થઈ ગયો. 14 એકુ 14 14 2 28, 14 3 42, 14 4 56, 14 5 70, 14 6 84, 14 7 98, 14 8 112, 14 9 126 અને 14 8 140, બરાબર. આ રીતે 14નો ઘડિયો તૈયાર થઈ ગયો. આગળ વધીએ જી, ચાલો જુઓ 19નો ઘડિયો જોતો હોય તો અહીંયા પહેલાં આપણે 1નો ઘડિયો આખો લખી નાખવાનો, બાજુમાં આખો લખી નાખવાનો 9નો ઘડિયો. પછી શું કરવાનું, તો કે અહીંયા 19 લખી નાખવાના, 19 એકુ. પછી આ બીજા પોઈન્ટમાં આપણે દેખાય 3 અંકો, તો અહીંયા જે આ એકમનો અંક છે એ લખી નાખવાનો, અને એના 10 અંકનો આની સાથે સરવાળો કરી નાખવાનો, 2, એટલે 2 વત્તા 1 એટલે કેટલા થાય, તો કે 3. આગળ વધીએ, પાછું આપણે 7 લખી નાખવાનું, અને 3 વત્તા 2નો સરવાળો કેટલો થાય, તો કે 5, અહીંયા 5 લખી નાખવાનું. પાછું અહીં 6 લખી નાખવાના, 4 ને 3 કેટલા થાય, તો કે 7. તમને બધાને સમજાતું જશે, અહીં 5 લખવાના, 5 ને 4 અહીંયા કેટલા લખવાના, 9. આ 4 લખી નાખવાના, 6 અને 5, 5 ને 5 10 ને 11 લખી નાખવાના, અહીં 3 લખવાના, ફરીથી એકવાર 7 અને 6 6 ને 6 12 ને 1 13 લખી નાખવાના, 2 એમનો, 7 ને 7 14 ને 15 આવશે અહીંયા. ફરીથી એકવાર 1 એમનો, 8 ને 8 16 ને 1 17 આવશે અહીંયા, આ 2નો સરવાળો, બરાબર. અહીંયા આ 2નો સરવાળો કર્યો હતો આપણે, અહીંયા આ 2નો સરવાળો આવશે. છેલ્લે 4 અંકો આવે એટલે છેલ્લા 2 પહેલાં લખી નાખવાના, 1 અને આ 0. આ વચ્ચે આ 2નો સરવાળો, 0 વત્તા 9, 0 વત્તા 9 એટલે કેટલા થશે, 9. આ 19નો ઘડિયો તૈયાર થઈ ગયો. આ રીતે આપણે ઘડિયો સહેલાઈથી તૈયાર કરી શકીએ છીએ. હવે એ રીતે 11 થી 20ની અંદર થોડાક ઘડિયા મેં તમને કીધા, બાકીના તમે આ રીતે ટેકનિકથી તૈયાર કરજો, આવડશે, બરાબર. આશા રાખીએ કે વિડીયો તમને ગમ્યો હશે એટલે લાઇક કરજો, બરાબર, જેથી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દે જેથી આવનાર વિડીયો પણ તમે જોઈ શકો અને પછીના ભાગમાં આગળના ઘડિયા આપણે જોશું. થેન્ક યુ વેરી મચ.